નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 વિષય આસપાસ. બાળ મિત્રો, આસપાસમાં આપણે જોતા હતા પાઠ 11 વાડીમાં. એમાં આપણે પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 85 પર આપણને એક પ્રવૃત્તિ આપેલી છે, તો ત્યાં આપણે આવ્યા હતા. આગળનો અભ્યાસ આપણે કરી ચૂક્યા છીએ બાળ મિત્રો, તો ચાલો આપણે જોઈએ એક પ્રવૃત્તિ. 4-5 મિત્રોનું એક જૂથ બનાવી પ્રવૃત્તિ કરો. શું કહે છે કે 4-5 મિત્રોનું એક જૂથ બનાવી અને તમે પ્રવૃત્તિ કરો. વૃક્ષ કે છોડ પરથી પડી ગયેલા ફૂલો વર્ગમાં લાવો. શું કહે છે કે વૃક્ષ અથવા તો છોડ પરથી પડી ગયેલા ફૂલો છે એ તમે વર્ગમાં લાવો, એટલે કે ખરી ગયેલા પડી ગયેલા ફૂલો છે એ તમે વર્ગખંડમાં લાવો. આ ફૂલો જૂના સમાચાર પત્ર વચ્ચે એકબીજાને અડે નહીં તેવી રીતે ફેલાવી દો. શું કે છે કે તમે જે વૃક્ષ પરથી અથવા તો છોડ પરથી પડી ગયેલા ફૂલો વર્ગખંડમાં લાવો છો, એ ફૂલોને જૂના સમાચાર પત્ર વચ્ચે એકબીજાને અડે નહીં એ રીતે એને ફેલાવી દો, એટલે કે પાથરી દો. હવે સમાચાર પત્ર ઉપર ભાર મૂકો. શું કે છે કે હવે એ સમાચાર પત્ર ઉપર ભાર મૂકો. ત્યાર પછી આગળ જોઈએ નેક્સ્ટ પેજ નંબર 86 પર બાળ મિત્રો. ફૂલો સુકાઈ ન જાય ત્યાં સુધી દબાવી રાખો. શું કે છે કે પછી એ સમાચાર પત્ર પર ભાર મૂકો, પરંતુ ફૂલો સુકાઈ ન જાય ત્યાં સુધી તેમને દબાવી રાખો. ત્યારબાદ બધા ફૂલો સાચવીને લઈ લો. શું કે છે કે ત્યારબાદ બધા ફૂલો છે એ સાચવીને લઈ લો. સ્ક્રેપ બુક એટલે કે ફૂલ પોથી તૈયાર કરો. શું કે છે બાળ મિત્રો, તમને તૈયાર કરવાનું, ફૂલ પોથી તૈયાર કરવાનું કહે છે. તમે આ સુકાયેલા ફૂલોનો સુંદર કાર્ડ બનાવવા પણ ઉપયોગ કરી શકો છો. શું કે છે કે તમે આ સુકાયેલા ફૂલો છે એનો ઉપયોગ સુંદર મજાના કાર્ડ બનાવવા માટે પણ કરી શકો છો. રતન તો વાડીમાં આગળ ને આગળ ચાલતી જ જાય છે. શું કે છે કે રતન છે એ તો વાડીમાં આગળ ને આગળ ચાલતી જ જાય છે. ખેતરના એક ખૂણે તેને થોડાક માણસોને એક ક્યારામાં ઘાસ સાફ કરતા જોયા. જો રતન જેમ વાડીમાં આગળ ને આગળ ચાલતી જાય છે, તેમ તેણે ખેતરના એક ખૂણે થોડાક માણસો છે એને એક ક્યારામાં ઘાસ સાફ કરતા જોયા. તેણે પણ ત્યાં જઈ ઘાસ ખેંચવાનું ચાલુ કર્યું. એ માણસોને જોઈ અને રતન શું કરે છે, તો કે એ માણસોને જોઈ અને એ પણ ત્યાં જઈ અને ઘાસ ખેંચવાનું ચાલુ કરે છે. શું થયું ખબર છે, તેના નાજુક હાથ ઘાસ ખેંચવાના લીધે લાલ થઈ ગયા. જો શું કે છે કે રતન છે એ ઘાસ ખેંચતા માણસોને જોઈ, ઘાસ સાફ કરતા માણસોને જોઈ અને તે પણ ઘાસ ખેંચવાનું ચાલુ કરે છે. પરંતુ શું થયું, તો કે રતનના નાજુક નાનકડા હાથ છે એ ઘાસ ખેંચવાને લીધે કેવા થઈ ગયા, લાલ થઈ ગયા. ત્યાં ઘાસ ખેંચતા કેટલાક મૂળ પણ ખેંચાઈ આવ્યા. શું કે છે કે ત્યાં ઘાસ ખેંચતા સાથે કેટલાક મૂળ પણ ખેંચાઈ આવ્યા. શું તમે કહી શકો કે બધા જ છોડને મૂળ હોય છે? શું કે છે કે શું તમે કહી શકો છો કે બધા જ છોડને મૂળ હોય છે? તો કે હા, બધા જ છોડને મૂળ હોય છે. બાળ મિત્રો, તમે ક્યારે મૂળ વગરના છોડ જોયેલા છે? નથી જોયેલા. બધા જ છોડને મૂળ હોય છે. તમારી આજુબાજુ થોડા વૃક્ષો અને છોડ જુઓ, તેમના મૂળ કેટલા ઊંડા અને ફેલાયેલા છે અનુમાન કરો. શું કે છે કે તમારી આજુબાજુ થોડા વૃક્ષો અને છોડને જુઓ અને એ વૃક્ષો અને છોડના મૂળ છે એ કેટલા ઊંડા છે અને આજુબાજુ કેટલા ફેલાયેલા છે તેનું અનુમાન કરો. તો બાળ મિત્રો, ગુલાબ, મોગરો જેવા છોડના મૂળ છે એ જમીનમાં લગભગ 1.5 ફૂટ જેટલા જ ઊંડા હોય છે. ઊંડા કેટલા હોય છે? 1.5 ફૂટ જેટલા ઊંડા હોય છે. પરંતુ મોટા વૃક્ષો છે, વડલો છે, લીમડો છે, પીપળો છે, આવા વૃક્ષોના મૂળ છે ને ખૂબ જ ઊંડે સુધી ફેલાયેલા હોય છે. જ્યારે છોડ, નાના નાના છોડ હોય છે, એના મૂળ તો 1.5 ફૂટ કે ફૂટ જેટલા જ ઊંડે સુધી ફેલાયેલા હોય છે. પરંતુ મોટા વૃક્ષોના મૂળ છે એ તો ખૂબ જ ઊંડે સુધી ફેલાયેલા હોય છે. ત્યાં રતને જોયું, રામજીભાઈ મૂળા ખેંચીને બહાર કાઢતા હતા. રતને શું જોયું, તો કે રામજીભાઈ નામના વ્યક્તિ છે એ જમીનમાંથી મૂળા ખેંચી અને બહાર કાઢતા હતા. રતને રામજીભાઈને પૂછ્યું તો તેમણે કહ્યું, બેટા આ મૂળા છે, તને તે પણ મૂળ જ છે. શું કે છે કે બેટા આ પણ મૂળા છે અને એ પણ મૂળ જ છે. ત્યાં અચાનક એકદમ વરસાદ શરૂ થયો. શું કે છે
કે મૂળા બતાવે રામજી કાકાએ અને અચાનક જ વરસાદ શરૂ થયો. ભારે પવન સાથે વરસાદ હોવા છતાં ખેતરના કિનારે ઉભા વૃક્ષો તો અડીખમ ઉભા. શું કે છે કે ભારે વરસાદ હતો અને ભારે પવનની સાથે વરસાદ હતો, છતાં પણ ખેતરના કિનારે જે ખેતરની પાળી હોય, કિનારો હોય, ત્યાં જે વૃક્ષો ઉભા હતા એ તો અડીખમ એમને એમ ઉભા હતા. ભારે પવન હોવા છતાં વૃક્ષ કેમ પડ્યું નહીં? અનુમાન કરો. શું કે છે બાળ મિત્રો કે ખૂબ જ ભારે પવન હતો અને વરસાદ પણ હતો તો એ વૃક્ષ છે કેમ પડ્યું નહીં? અનુમાન કરો. તો કે ભારે પવન હોવા છતાં પણ વૃક્ષ પડ્યું નથી, કારણ કે વૃક્ષના મૂળ છે જમીનમાં ખૂબ ઊંડે સુધી ફેલાયેલા હોય છે અને જે મજબૂતીથી વૃક્ષને જકડી રાખે છે. મૂળ છે શું કામ કરે છે કે વૃક્ષને જકડી રાખવાનું કામ કરે છે. આથી ભારે પવન અને વરસાદ હોવા છતાં, વાવાઝોડું હોવા છતાં પણ વૃક્ષ પડ્યું નહીં. ત્યાર પછીનો સવાલ, ઉગતા નાના છોડને પાણી મળતા જ તેના સુકાયેલા પાંદડા ફરી તાજા કેમ બની જતા હશે? શું કે છે બાળ મિત્રો કે ઉગતા નાના નાના છોડ હોય એને પાણી મળતા જ તે સુકાયેલા પાંદડા છે ફરી કેમ તાજા થઈ જતા હશે? તો કે ઉગતા નાના નાના છોડ છે એના મૂળ કેવા હોય છે, બહુ ઊંડા હોતા નથી, કારણ કે છોડ છે એ હજી ઉગે જ છે એટલે નાનો હોય છે, જેથી કરી અને તેના મૂળ છે એ ઊંડે સુધી ફેલાયેલા હોતા નથી. આથી તેને પાણી મળતા મૂળ સુધી પાણી પહોંચી જાય છે, જેનાથી તે તરત જ ડાળીને, છોડની ડાળીને પણ પોષણ મળે છે, તેથી સુકાયેલા પાંદડા છે તરત જ તાજા બની જાય છે. તો લખો બાળ મિત્રો એમાં કે ઉગતા નાના છોડના મૂળ બહુ ઊંડા નથી હોતા, આથી તેને પાણી મળતા જ મૂળ સુધી પાણી પહોંચી જાય છે. જેનાથી તરત જ છોડની ડાળીને પણ પોષણ મળે છે, આથી તેના સુકાયેલા પાંદડા ફરી તાજા બની જાય છે. કારણ કે છોડ છે એ નાનો છે એટલે વૃક્ષો ઊંડે સુધી ફેલાયેલા હોતા નથી, જો એને પાણી પાવામાં આવે તો તરત જ એ મૂળ દ્વારા પાણી છે એ છોડની ડાળી સુધી પહોંચી જાય એટલે તરત જ પાંદડા છે કેવા બની જાય છે, તાજા બની જાય છે. ખ્યાલ આવી ગયો બાળ મિત્રો? ત્યાર પછી આપણે નેક્સ્ટ પેજ નંબર 87 પર નવો પ્રશ્ન જોઈએ બાળ મિત્રો. તમારી આસપાસ કયા છોડને નિયમિત પાણી આપવું પડે છે? શું કે છે કે તમારી આસપાસ કયા કયા એવા છોડ છે કે જેને નિયમિત એટલે કે દરરોજ પાણી આપવું પડે છે? તો કે આપણી આસપાસ તુલસી છે, ગુલાબ છે, મોગરો છે, આવા છોડ છે જે નાના નાના, એમને દરરોજ પાણી આપવું પડે છે. તો લખો, અમારી આસપાસ તુલસી, ગુલાબ, મોગરો જેવા છોડને રોજ પાણી આપવું પડે છે અથવા તો નિયમિત પાણી આપવું પડે છે. સરસ, ચાલો લખાઈ ગયો બાળ મિત્રો. ત્યાર પછી જોઈએ, રતનને પણ ખબર પડી કે તેના ઘરની આગળ ઉગેલા મોટા લીમડાને તેણે ઘણા સમયથી પાણી નથી આપ્યું. શું કે છે કે રતનને પણ હવે ખબર પડી કે તેના ઘરની આગળ ઉગેલો જે મોટો લીમડો છે તેને ઘણા સમયથી પાણી આપ્યું નથી. તેણે વિચાર્યું, તો તે લીમડો ક્યાંથી પાણી મેળવતો હશે? તે વિચારે છે કે મેં એને ઘણા સમયથી પાણી નથી આપ્યું તો એ લીમડો ક્યાંથી પાણી મેળવતો હશે? તો બાળ મિત્રો, એ લીમડો છે એ જમીનમાં ઊંડે સુધી રહેલું વરસાદનું પાણી મેળવે છે, કારણ કે લીમડાનું વૃક્ષ છે ખૂબ જ મોટું અને વિશાળ હોય છે, જેથી કરી અને તેના મૂળ છે એ ખૂબ જ ઊંડે સુધી ફેલાયેલા હોય છે, 20-25 ફૂટ જેટલા ઊંડા એના મૂળ ફેલાયેલા હોય છે, એટલે જમીનની અંદર રહેલો વરસાદનો ભેજ છે
જે જમીનમાં ઊંડે સુધી સચવાયેલો હોય છે તેમાંથી લીમડાના મૂળ છે એ શોષણ કરી અને પાણી મેળવે છે અને જે વૃક્ષના જુદા જુદા ભાગ છે ડાળી છે પાન છે ત્યાં સુધી એ પાણી પહોંચાડે છે ખ્યાલ આવી ગયો બાળ મિત્રો કે લીમડો છે ક્યાંથી પાણી મેળવતો હશે એ સરસ ત્યાર પછીનો સવાલ છે કે તમારી આસપાસ કયા વૃક્ષને નિયમિત પાણીની જરૂર નથી તે પાણી ક્યાંથી મેળવે છે તો કે આપણી આસપાસ જે મોટા વૃક્ષો લીમડોની વાત કરી એટલે લીમડો છે આશોપાલવ છે વડ પીપળો આંબો તાડ બાવળ ખીજડો આવા ઘણા મોટા અને વિશાળ વૃક્ષો છે જેને નિયમિત પાણીની જરૂર નથી એ પણ લીમડાની જેમ જમીનમાંથી પાણી મેળવે છે તો લખો એમાં અમારી આસપાસ લીમડો આશોપાલવ અલ્પવિરામ કરતા જજો બેટા વડ આંબો તાડ પીપળો બાવળ ખીજડો વગેરે વૃક્ષોને નિયમિત પાણીની જરૂર પડતી નથી નિયમિત પાણીની જરૂર પડતી નથી કારણ કે તેના મૂળ જમીનમાં ખૂબ ઊંડે સુધી ફેલાયેલા હોય છે આ મૂળ તે ભેજને ચૂસીને ભેજ સ્વરૂપે રહેલા વરસાદી પાણીને જ મેળવી લે છે આવા મોટા અને વિશાળ વૃક્ષો છે એ જમીનની અંદર સચવાયેલું જે ભેજ સ્વરૂપે સચવાયેલું પાણી છે એને શોષણ કરી અને વૃક્ષના જુદા જુદા ભાગો સુધી પહોંચાડે છે ખ્યાલ આવી ગયો બાળ મિત્રો તો વિશાળ અને મોટા વૃક્ષો છે જેને નિયમિત પાણીની જરૂર પડતી નથી ત્યાર પછી બાળ મિત્રો આપણે નેક્સ્ટ નવો પ્રશ્ન જોઈએ તો નીચે આપેલા શાકભાજીના ચિત્રો જુઓ અને તેમાંના કયા મૂળ છે તે શોધો શું કે છે કે નીચે આપેલા શાકભાજીના ચિત્રો જુઓ અને તેમાંથી કયા મૂળ છે તે જુઓ મૂળ એટલે કે જો આપણે આગળ જોયું હતું કે રામજીભાઈ છે એ રતનને બતાવે છે મૂળા અને કહે છે કે આ મૂળા છે એ પણ શું છે મૂળ જ છે એટલે કે જમીનની અંદર થતા હોય એવા શાકભાજી છે શું કહેવાય છે મૂળ કહેવાય છે તો પહેલું છે રીંગણ એ મૂળ છે નથી રીંગણ છે એ તો જમીનની બહાર છોડ ઉપર થાય છે ત્યાર પછી ગાજર તો ગાજર છે જમીનની અંદર થાય છે તેથી તે મૂળ છે તો ત્યાં ખરાની નિશાની કરો બાળ મિત્રો નીચે ત્યાર પછી ગલકા તો એ પણ મૂળ નથી ત્યાર પછી ફ્લાવર પણ મૂળ નથી ત્યાર પછી છે બીટ તો એ મૂળ છે તો કરો ત્યાં ખરાની નિશાની ત્યાર પછી અહીંયા મૂળો મૂળો છે એ પણ શું છે મૂળ છે તો ત્યાં પણ ખરાની નિશાની કરો અને અહીંયા પણ ખરાની નિશાની કરો ઘણા એવા શાકભાજી છે કે મૂળો છે ગાજર છે બટેટા છે બીટ છે લસણ છે શક્કરિયા છે તો આ બધા છે ક્યાં થાય છે જમીનની અંદર થાય છે તેથી તે શું કહેવાય છે મૂળ કહેવાય છે ખ્યાલ આવી ગયો બાળ મિત્રો સરસ તો બાળ મિત્રો આજનો આપણો લેક્ચર છે જે આપણે અહીં પૂર્ણ કરીએ છીએ રતનને હવે જે છોડ વિશે કંઈક નવા નવા પ્રશ્નો થાય છે એ હવે આપણે નેક્સ્ટ ટાઈમ નવા લેક્ચરમાં બાળમિત્રો ફરી પાછા મળીશું અને શરૂઆત કરીશું ખ્યાલ આવી ગયો તો બાળમિત્રો આજના લેક્ચરમાં મેં તમને જે કંઈ પણ સવાલના જવાબ પાઠ્યપુસ્તકમાં લખાવેલા છે એ તમારે પૂર્ણ કરી દેવાના રહેશે